આશરે તેરી પર પણ નજર કરીશું. સમાચાર પ્રાપ્ત થયા છે, પગારદાર વર્ગના કરદાતાઓને ખોટા રિટર્ન ન ભરવા આઈટીએ ચેતવણી આપી છે. રિટર્નમાં વધુ પડતું ડિડક્શન દર્શાવવાથી પણ નિયમોનો ભંગ કરનાર ને કાયદેસરના પગલા લેવાશે. મોટા માથાઓ ઉપર કાર્યવાહી ક્યારે થશે તે એક સવાલ. ઈડી અને સીબીઆઈ પણ આમાં જોડાશે. માત્ર નાના કર્મચારીઓને જ આઈટીની રડારમાં લેવામાં આવ્યા છે તે એક સવાલ છે. નોકરિયાત વર્ગના કરદાતાઓને આઈટીની ચેતવણી સામે આવી છે. આજની વિગત આપશે અમારા સંવાદદાતા માનુ ચાવડા, અમારી સાથે લાઈવ જોડાયા છે. માનુ, પગારદાર વર્ગને ખાસ કરીને એક સમાચાર તે પણ મળી રહ્યા છે કે આઈટી તરફથી સમાચાર મળ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ છે? ખુશાલી, વડોદરા માટે આ સમાચાર છે આંચકારૂપ છે, એટલા માટે કારણ કે વડોદરાના ત્રણ ત્રણ ઉદ્યોગપતિઓએ બેંકોની કરોડોની લોન લઈને ભરી નથી અને એમના પણ ઇન્કમટેક્સના હિસાબો બાકી છે. ત્યારે હવે ઇન્કમટેક્સે નાના કર્મચારીને પોતાનું રિટર્ન ફાઇલ કરે અથવા તો હિસાબમાં ગોટાળા હશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવી પણ એક ચીમકી આપી છે. એટલે કર્મચારીઓ ચિંતિત છે કારણ કે એમનું તો નાનું રિટર્ન ફાઇલ હોય છે અને એના કારણે કર્મચારીઓ પણ ભીસમાં આવે, એમને પણ કાયદાકીય જોગવાઈની અંદર દોરાવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને વડોદરાના કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. ઇન્કમટેક્સનો આ નિર્ણય છે કેટલો આકરો છે, નાના કર્મચારીને ઇન્કમટેક્સમાં ગોટાળા હશે એમના હિસાબમાં તો લીગલી કાર્યવાહી કરવામાં આવશે એવી ઇન્કમટેક્સની ચીમકી છે. શું કહો છો આ નિર્ણય? નાના કર્મચારીઓ માળમાળ પોતાનું ભરણ પોષણ કરી શકતા હોય, નાના કર્મચારી ગરીબ અને મધ્યમ વર્ગ આપણે જે કહીએ છીએ એક રીતે એમનું ઘરનું પૂરું થતું હોય તો બહુ સારી વાત છે. સ્કૂલના ભણતરમાં, પ્રવેશ ફીમાં કે બીજી બધી રીતે મોંઘવારી, પેટ્રોલના ભાવ, દરેક રીતે એ લોકોનો મરો છે એની ઉપર ત્યાં એક ઇન્કમટેક્સ આવી ગયું તો ખરેખર મધ્યમ વર્ગ અને નોકરિયાતો ઉપર ખરેખર બહુ મોટો બોજો પડશે અને ઘર ચલાવો અને છોકરા ભણવા પણ એ લોકો માટે મુશ્કેલ થઈ પડશે. નાના કર્મચારીઓ માટે મુશ્કેલી રૂપ વાત છે. ઉદ્યોગપતિઓ મોટા ફ્રોડ કરે છે ત્યારે નાના કર્મચારીને ઇન્કમટેક્સના રડારમાં, શું કહો છો આ નિર્ણયને? ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદીજીના આવ્યા પછી જે ભારત દેશની ઇકોનોમી અધોગતિ તરફ જઈ રહી છે, આજે ભારત દેશમાં એવી હાલત છે કે ટેક્સ ભર્યા પછી પણ ટેક્સ ભરવા પડે છે. વન નેશન વન ટેક્સની વાત કરવાવાળા મોદીજીને જીએસટી બનાવતી વખતે એ ખ્યાલ ના આવ્યો કે જીએસટી ભર્યા પછી પણ નાના લોકોને, આમ જનતાને પ્રોપર્ટી ટેક્સ, ટોલ ટેક્સ જેવા ટેક્સ, અન્ય ટેક્સો ભરવા પડે છે. આજે મોટા લોકો દેશની બહાર કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને જતા રહે છે, ભાગી જાય છે. એમની પ્રોપર્ટી રિકવર કરવા માટે, એમના અકાઉન્ટ રિકવર કરવા માટે કોઈ સ્ટેપ લેવામાં નથી આવતા. નાના કર્મચારીઓ અને નાના વેપારીઓને ઇન્કમટેક્સ ભરવા માટે તમારે ઇન્સ્પાયર કરવાની જરૂર છે. જો એ લોકો રેગ્યુલર ઇન્કમટેક્સ ભરે અને રેગ્યુલર પોતાની ઇન્કમ બતાવે તો એની સામે તમે એમને શિક્ષણ ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે તમે કયા રિવોર્ડ આપવાના છો એ હું મોદી સરકારને પૂછવા માંગુ છું. આજે ટેક્સ ભર્યા પછી પણ ટેક્સ ભરવાની હાલતમાં જ્યારે બેકારીનો માહોલ ચાલતો હોય, તમારી પાસે લોકો પાસે નોકરીઓ નથી, તમે નવી નોકરી જનરેટ નથી કરી શકતા, અકાઉન્ટમાં પૈસા હોય છે, તમે એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડી નથી શકતા, જ્યારે બેંકો પાસે કેશ નથી તો નાના વ્યક્તિ પાસે કેશ કેવી રીતે હોઈ શકવાની છે? જે 10,000 રૂપિયામાં આજે વડોદરા શહેરની સાહેબ વાત કરવામાં આવે તો 80% લોકો વડોદરા શહેરમાં 10-15 હજાર રૂપિયામાં પોતાનું ગુજરાન ચલાવે છે અને એમાં પણ ઘરમાં 4 વ્યક્તિઓ હોય છે. હવે તમે સમજી શકો છો કે 15,000 રૂપિયામાં જ્યારે ઘર નથી ચાલતું તો સરકારને ઇન્કમટેક્સ ભરવાનો સવાલ ક્યાંથી ઊભો થાય છે? નાના કર્મચારીઓ માટે ઇન્કમટેક્સ ભરવો ખૂબ જ બોજારૂપ થશે કારણ કે આ હિસાબો સાચવવા, સાહેબ શું કહો છો? ઇન્કમટેક્સની વાત આવે છે, નાના કર્મચારીને પણ દંડવાની વાત છે, કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાશે એવી વાત છે. સૌથી પહેલાં તો બેરોજગાર પબ્લિકને આગળ ધંધો જ નથી, ધંધો પહેલાં આપ્યા વગર નાની પબ્લિક ટેક્સ નથી ભરશે. આ તમે જો બેંકમાં કેટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે કે ખાસ ને ખાવા દેશ નહીં, તો એની હેઠે આ બધા રાજકારણી માણસ, ઇના નીના માણસો ખાઈ ગયા. બેંકમાં કેટલું મોટું કોંભાડ થઈ રહ્યું હજી પકડાણા નથી. તો નરેન્દ્રભાઈને હું સામને એવો પ્રશ્ન કરું છું કે પહેલાં બેરોજગાર છે ને રોજગાર આપો, નાના પબ્લિકને હું કરવા હેરાન કરવાનું કરી રહ્યા છું. એક વડીલ પણ આપણી જોડે જોડાય. સાહેબ, આ પ્રક્રિયા આખી છે ઇન્કમટેક્સ વાળી, એમાં નાના કર્મચારીને સાંકળવાના કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે, શું કહો છો? એ શક્ય જ નથી. હવે આ જે છે નરેન્દ્રભાઈને હું એક વસ્તુ કહું છું કે આ બધાને જે સંપત્તિને જે હોય આવક એ બધી લઈ લો અને તમારા નામે કરી દો એટલે અમારા બધી જફા જતી રહે. તો ખુશાલી, આવી રીતે તમામ લોકો છે આનો વિરોધ કરી રહ્યા છે કારણ કે નાનો કર્મચારી તો પોતાનું ભરણ પોષણ જ માડમાડ કરે છે. અત્યારે આ ઇન્કમટેક્સની જે નવી જોગવાઈ છે, કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એવી વાત છે, ત્યારે લોકોને આ વાત છે આકરી લાગી રહી છે. ખુશાલી, ચોક્કસથી માનું
એક સવાલ એ પણ છે કે કેટલાય કરચોરો એવા છે કે જે ખુલ્લેઆમ બિંદાસ ફરી રહ્યા છે અને નાના માણસને જ ક્યાંક મરવાના દિવસો આવી રહ્યા છે. આ ખુશાલી ચોક્કસ વાત છે. વડોદરામાં છેલ્લા બે વર્ષની અંદર વડોદરાના ત્રણ ઉદ્યોગપતિ છે જેમને કરોડો રૂપિયાની લોન લઈને બેંકમાં ભરપાઈ નથી કરી. ઈડી અને આઈટીએ પણ એમની તપાસ કરી છે અને ઘણા ગોટાળા બહાર આવ્યા છે. અહીંના લોકોને જ પૂછીએ છીએ આપણે કે શું સ્થિતિ છે. વડોદરાના ઉદ્યોગપતિઓ ત્રણ છે જેમને ઇન્કમ ટેક્સ અથવા તો ઈડીમાં પણ એમના ગુના દાખલ થયા છે અને હવે નાના કર્મચારીને પકડવાની વાત છે. શું કહો છો? સાપ ગયા અને લીસોડા રહે એવું થયું છે. અમુક અમુક પાર્ટીઓ જે હમણાં વડોદરામાંથી ફરાર થઈ છે, હમણાં પકડાઈ પણ એ લોકો ગયા છે. એ લોકો પાસે કરોડો અબજો રૂપિયાની બેંક લોન બાકી હતી, છતાં પણ બેંકોએ એ લોકોને લોન આપી એક આશ્ચર્યજનક વાત છે. આમાં બેંક સરકારના દબાણથી કામ કરી રહ્યો એવું લાગે છે. એમની નાનો માણસ જ્યારે લોન લેવા જાય તો એની પાસે 17,000 પ્રૂફ માગવા આવે છે. જ્યારે આવા દિવાળિયા લોકોને પણ જો બેંક 250-300 કરોડની લોન આપતી હોય તો એની ઉપર બેંકનો કોઈ ડાયરેક્ટર અથવા તો સરકારનું પ્રેશર દેખાઈ રહ્યું છે અને આ સરકારના પ્રેશરમાં બેંકો દિવાળિયા બનવા તરફ જઈ રહી છે. નિશાંતભાઈ, આ મોટા ઉદ્યોગપતિઓનું એમનું ઇન્કમ ટેક્સની શું સ્થિતિ હશે? કારણ કે એ તો ઘણી રીતે બચતા હોય. તમે જાણો છો એમ છેલ્લા 4 વર્ષમાં આંકડાકીય માહિતી બોલી રહી છે કે ભારત દેશમાં જેટલો પણ રૂપિયો છે, બેંક જેટલું પણ લેન્ડિંગ કરેલું છે, 1% લેન્ડિંગ આમ લોકોને થાય છે, 99% લેન્ડિંગ 1% લોકોને થાય છે. આ મતલબ સમજવા જેવો છે. આજે આ તો એવી વાત થઈ ગઈ કે 3 વખત હેલ્મેટ નહીં પહેરો તો આમ લોકોનું લાયસન્સ રદ થઈ જશે, પરંતુ BMW વાળો 3 વખત સીટબેલ્ટ નહીં પહેરે એની ગાડી ચાલતી રહેશે. સરકાર અત્યારે ભારત દેશના 1% ઉદ્યોગપતિઓને સાથ સરકાર આપવા માટે આ બધા ધંધા કરી રહી છે. છેલ્લા 4 દિવસથી બેંકમાં પૈસા નથી, ATM માંથી પૈસા નીકળતા નથી. આ બધું કારસ્થાન આ જે લોકો આ પૈસા લૂંટીને ભારત દેશની બહાર જતા રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે સ્પીચમાં 1-2 કલાક ભાષણ આપ્યું, પરંતુ તમે સાંભળ્યું 1 વખત એ વિજય માલ્યા માટે બોલ્યા હોય, 1 વખત એ લલિત મોદી માટે બોલ્યા હોય, કેમ ના બોલ્યા? પાકિસ્તાન માટે બોલી શકો છો, તમે અફઘાનિસ્તાન માટે બોલી શકો છો, પણ જે ભારત દેશનું કાળું નાનું લઈને UK જતા રહ્યા છે, ઇંગ્લેન્ડની રાણી પાસે જઈને રહે છે, એના માટે તમારી સ્પીચ આપવા માટે 1 મિનિટનો સમય નથી. આના પરથી સાબિત થાય છે કે આમ જનતાની હાલત શું થવાની છે હવેના પછીના સમયમાં. ખુશાલી, આમ જનતાની હાલત દિન પ્રતિદિન બગડી રહી છે, નિત નવા નિયમો આવી રહ્યા છે, એના કારણે લોકો પરેશાન છે, રોજગારીની સમસ્યા છે એનો ઉકેલ નથી, પરંતુ લોકો જોડેથી ઇન્કમ ટેક્સ વસૂલવો અને એમાં પણ ગોટાળા હોય તો કાયદાકીય કાર્યવાહી કરવી, આનાથી લોકો ખૂબ જ નારાજ છે. જી ખુશાલી, આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ.